नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन, कोड नंबर 046, चैप्टर नंबर 7 अंकुश। सवाल नंबर 2, अंकुशनु महत्व समझाओ। साहेब, आपणे गई काले बात करी थी विद्यार्थी मित्रों के अंकुश शा माटे जरूरी छे। अंकुशनु कार्य ए सुधारालक्षी कार्य छे, अंकुशनु कार्य ए संचालननुं अंतिम कार्य छे। કે એકમની અંદર કોઈ પણ ભૂલ થતી હોય, કોઈ ખામી હોય, ધારણાઓ જે નક્કી કરી હોય, પરિણામ મળવાના છે, બંને વચ્ચેનો કોઈ તફાવત હોય, એ વિચલન સ્વરૂપે છે, એ વિચલનને સુધારવા અને ફરીવાર એ ભૂલ ન થાય એ માટેનું કાર્ય એટલે અંકુશનું કાર્ય। તો આવા સંજોગોમાં અંકુશનું કાર્ય બેહદ આપણને કઈ રીતે ઉપયોગી સાબિત થાય એની સમજૂતી આપણને આ સવાલ પૂરી પાડે છે। તો જોઈએ કે જે અંકુશના મહત્વની અંદર દુકાન કરે જે સિદ્ધિમાં મદદ, તમે જે ધોરણો નક્કી કર્યા છે, જે ધારણા કરી છે કે આટલું પરિણામ લાવવું છે, અને પરિણામ લાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય, એ ભૂલો થતી હોય, ખામી સર્જાતી હોય, એને સુધારીને પરિણામ જે પ્રાપ્તિ સુધી લઈ જવા માટે અંકુશ ખૂબ જરૂરી છે। તો એકમની સિદ્ધિમાં મદદ, તો કે એકમની ભૂલો ખામી શોધી સુધારા કરવા માટે અંકુશ ખૂબ અગત્યનું છે। યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય પણ અંકુશ કરે, અને ધંધાના ધ્યેયને સિદ્ધ કરવા માટે સરળ બનાવે છે અંકુશ। તો મુદ્દા નંબર 1 હતો ધ્યેય સિદ્ધિમાં મદદ। ત્યારબાદ છે મુદ્દા નંબર 2, પ્રવૃત્તિ ઉપર અંકુશ। કઈ કઈ પ્રવૃત્તિ થાય એકમની અંદર, તમામે તમામ કાર્યો કરવા માટેની વ્યવસ્થા આબેહૂબ હોવી જોઈએ। તો વ્યવસ્થાલક્ષી પ્રવૃત્તિ હોય, ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું છે, કેવી રીતે કરવું છે, તો ઉત્પાદનને લગતી ઘણી બધી પ્રવૃત્તિ હોય। ત્યારબાદ ઉત્પાદન કરો છો પણ વેચાણ જે કરવાનું છે એ વેચાણને લગતી પણ ઘણી બધી પ્રવૃત્તિ હોય, એનો પણ સમાવેશ થાય। કર્મચારીને લગતી ઘણી બધી પ્રવૃત્તિ હોય, અને ત્યારબાદ નાણાકીય બાબત સાથે પણ ઘણી બધી બાબતો સંકળાયેલી છે। કેટલું નાણું લાવું, ક્યાંથી લાવશું, કેટલા પ્રમાણમાં ક્યાં રોકવું, શું કરી શકાય, આ બધા પાસાઓ પર અંકુશ મળેલા નાણા પર કેવી રીતે રાખી શકાય એ સમજાવે છે। એકમમાં ઉત્પાદિત વસ્તુ ઉત્પાદનની ગુણવત્તા કેટલી મહદઅંશે વધારી એ પણ અંકુશ દ્વારા શક્ય બને છે, એટલે મુદ્દો છે પ્રવૃત્તિ ઉપર અંકુશ। ત્યારબાદ છે મુદ્દા નંબર 3, આયોજન અસરકારક બનાવે। તો કે અહીંયા આપણે પહેલા એ વાત કરી છે કે અસરકારક આયોજન તો બનાવે છે, પણ હકીકત ધ્યેયને અમલમાં મૂકવાનું કામ અંકુશ દ્વારા સરળ બને છે। એટલે કહીએ છીએ કે આયોજન એ રસ્તો નક્કી કરે છે, પણ અંકુશ તે રસ્તા પર થયેલી પ્રવૃત્તિઓમાં થતી ભૂલો, વિચલનો, ખામી, ત્રુટિ, એ સમસ્યાઓને શોધવાની અને તપાસવાની અને શોધી તપાસી અને સુધારા તરફ લઈ જવા માટેના પ્રયત્ન કરે એ છે અંકુશ। તો મુદ્દો છે આયોજન અસરકારક બનાવે, એની અંદર શું વાત હતી કે આયોજન માત્ર રસ્તો નક્કી કરે છે, પણ આવનારી રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓને સામનો કેવી રીતે કરવો એની યોગ્ય રાહ, માર્ગ અને પંથ સુધારા લક્ષી પ્રયત્ન કરવાનું કામ અંકુશ દ્વારા શક્ય બને છે। ત્યારબાદ મુદ્દા નંબર 4, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન। સાહેબ, કઈ કઈ પ્રવૃત્તિઓ? તો કે ધંધાની અંદર ઘણી બધી પ્રવૃત્તિ થાય, કઈ બધી? વેચાણ, ખરીદી, ઉત્પાદન, તમામે તમામ પ્રવૃત્તિઓની અંદર એક સૂત્રતા હોવી ખૂબ જરૂરી છે, કાચા માલથી લઈને ઉત્પાદન, ઉત્પાદન વચ્ચે વેચાણ અને એના પછી જાહેરાત, આ બધી બાબતો વચ્ચે એક સંકલન સાધવામાં પણ મદદરૂપનું કાર્ય અંકુશ કરે છે। મુદ્દો છે ધંધા કે એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં મદદરૂપ, એકમની તમામ પ્રવૃત્તિ વચ્ચે સંકલન। ત્યારબાદ છે મુદ્દા નંબર 5, કાર્યોનું મૂલ્યાંકન કરવું। તો કે એકમની અંદર જે કામ થયું છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? તો કે અગાઉ કાર્ય કરો છો એ પહેલા ધારણાઓ નક્કી કરવામાં આવે, કે ધારણાઓને મળેલા પરિણામ સાથે સરખામણી કરો, અગાઉથી નક્કી કરેલા ધોરણો અગાઉ નક્કી કર્યા હોય અને કામગીરીની સિદ્ધિઓ એમ આપી શકાય છે। ત્યારબાદ છે મુદ્દા નંબર 6, વિચલનો દૂર કરે। વિચલનો એટલે શું? તો કે ઊભી થયેલી ખામી, ધારણાઓ નક્કી થઈ છે અને મળેલા પરિણામ વચ્ચે જો કોઈ ભેદ ઊભો થાય એ છે વિચલન। તો સુધારાલક્ષી કાર્ય કરવું, વિચલનો તપાસવામાં આવે, કારણો શોધવામાં આવે કે શાના કારણે આ ખામી સર્જાય છે, અને જે ખામી સર્જાની છે એને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે, જેથી કરીને એકમની અંદર ઊભા થતા વિચલનને સરળતાથી શું કરી શકાય, દૂર કરી અને વિચલનનું પ્રમાણ ઘટાડી શકાય છે। તો છઠ્ઠો મુદ્દો શું હતો? વિચલનો દૂર કરવા।
ત્યારબાદ છે સત્તા સોંપણી માટે જરૂરી કાર્યની સોંપણી કર્યા બાદ તેમના પર દેખરેખ રાખવાની જવાબદારી ઉપરી અધિકારી ગણાય છે કારણ કે તમે જે કામ સમય યોગ્ય ફાળવો છો પણ અન્ય પાસે જ્યારે કામ કરાવો છો ત્યારે કામ અંગેની જવાબદારી ઉપરી અધિકારી અન્ય વ્યક્તિને સોંપો છો ત્યારે એની ઉપરી અધિકારીએ એ કામ વ્યવસ્થિત કરે છે કે નહીં સુધારાલક્ષી પગલાં લેવાની જરૂર છે કે નહીં કામ કયા પ્રમાણે થાય છે કે નહીં કયા પરિણામ ધાર્યા પરિણામ પ્રમાણે પરિણામ મળે છે કે નહીં આ બધી બાબતો તપાસવી અને સતત બાજની ચાપતી નજરે નજર રાખવાની રહેશે ત્યારબાદ છે મુદ્દા નંબર 8 ભૂલોની શોધ સરળતાથી ભૂલોને શોધી શકાય છે કારણ કે અંકુશ એ કામગીરી જે થઈ રહી છે એના પર સતત ને સતત દેખરેખ રાખવાનું કામ કરે ભૂલો શોધી મુશ્કેલી ત્રુટીઓ અને વિચલનોને શોધીને દૂર કરવામાં આવે જેથી કરીને એકની ભૂલ ભવિષ્યમાં ફરીવાર પુનરાવર્તન ન થાય એ માટેના આગમચેતી પગલાં રૂપે વર્તમાનનો સુધારો કરવામાં આવે ત્યારબાદ છે મુદ્દા નંબર 9 લાંબા ગાળાનું આયોજન તો કે લાંબા ગાળાની યોજનાનું ઘડતર કરવામાં આવે કારણ કે અંકુશ પ્રથમ આયોજન જે કરો છો એ આયોજન કેવા ગાળાનું હોય લાંબા ગાળાનું આયોજન હોય અને યોજના એ મુજબ ઘડાતી હોય ત્યારે વર્તમાન પ્રવૃત્તિઓને જાણકારી મળે શિક્ષણ દ્વારા તો કે વર્તમાનમાં જે પ્રવૃત્તિ થઈ રહી યોજના લાંબા ગાળાની છે પણ કઈ કઈ પ્રવૃત્તિઓ કેમ થઈ રહી છે એ તમામે તમામ બાબતોની જાણકારી તમને મળે છે ત્યારબાદ છે મુદ્દા નંબર 10 ધોરણીમાં મદદ ધોરણીનું કાર્ય સરળ કર્મચારી પર દેખરેખ રાખવું અને મુશ્કેલીઓ જાણવી અને જો મુશ્કેલીઓ ઊભી થાય તો એ અંગે કાર્ય અંગેનું માર્ગદર્શન આપવું અને દેખરેખ રાખવાનું કામ કરે છે જેથી કરીને ધોરણી આપવી ખૂબ જરૂરી છે ત્યારબાદ છે મુદ્દા નંબર 11 કાર્યક્ષમતાનું બેરોમીટર કેમ કારણ કે અંકુશ ચોક્કસ એટલી સંચાલનની કાર્યક્ષમતા વધારે છે કેમ કારણ કે જે ભૂલો ખામી અને ત્રુટીઓ ઉભે થતા હોય એને શોધવા અટકાવવાની સુધારાના પ્રયત્ન કરવા જેથી કરીને આયોજનના ધ્યેયને અસરકારક અને ચોક્કસ બનાવવાનું કાર્ય અંકુશ કરે છે તો આ સવાલના 11 મુદ્દા હતા મુદ્દા નંબર 1 ધ્યેય સિદ્ધિમાં મગનરૂપ મુદ્દા નંબર 2 પ્રવૃત્તિ પર અંકુશ મુદ્દા નંબર 3 આયોજન અસરકારક બનાવે મુદ્દા નંબર 4 પ્રવૃત્તિ વચ્ચે સંકલન મુદ્દા નંબર 5 કાર્યનું મૂલ્યાંકન મુદ્દા નંબર 6 વિચલનો દૂર કરે મુદ્દા નંબર 7 સત્તા સોંપણી માટે જરૂરી મુદ્દા નંબર 8 ભૂલોની શોધ મુદ્દા નંબર 9 લાંબા ગાળાનું આયોજન મુદ્દા નંબર 10 ધોરણીમાં મદદરૂપ મુદ્દા નંબર 11 કાર્યક્ષમતાનું બેરોમીટર ત્યારબાદ આ સવાલ નંબર 2 પછી સવાલ નંબર 3 આયોજન પ્રક્રિયા વિધિ તબક્કા આ એક ગણો એક એક સવાલ છે તો જોઈએ નંબર 1 ધોરણોની સ્થાપના કરવી તો કે કાર્યની શરૂઆત ધોરણો ધારણા પરથી શરૂ થાય છે બરોબર સ્થાપના થાય આ એક પ્રકારનું માપદંડ છે માપણી આટલું ધોરણ છે એટલા ધોરણ એટલે શું એક પ્રકારનું માપદંડ માપણી હું આટલું પરિણામ લાવી છે માપદંડ કરો થયેલી કામગીરીને સરખાવી તો કે જે કામગીરી થઈ છે એ કામગીરીને જે કામગીરી થઈ ગઈ છે એને ધોરણો સાથે સરખાવો ધ્યેય મુજબ કામ થાય છે કે નહીં તે જોવું ધોરણોમાં ધ્યેય નક્કી થયા હોય એ ધ્યેય મુજબ કામ થયું છે કે નહીં એ જોવું ધોરણો સંખ્યાત્મક હોય એટલે કે આંકડામાં અને ગુણાત્મક પણ હોય એટલે આંકડા વગર પણ હોય શકે ધોરણો સમજવા ધોરણોમાં ઉત્પાદન ધોરણો વેચાણના નફાના આરોપના ધોરણો વગેરે હોય છે ધોરણો લાંબા અને ટૂંકા ગાળાના પણ હોય છે તો એને મળેલા પરિણામ સાથે સરખાવે પહેલો મુદ્દો તો પ્રક્રિયામાં શું ધોરણોની સ્થાપના ત્યારબાદ બીજો મુદ્દો છે માહિતી સંપાદન એટલે શું તો કે કામગીરી અને વાસ્તવિક પરિસ્થિતિ અંગેની માહિતી ભેગી કરવી એના પર નિરીક્ષણ કરવું અને મૌખિક અહેવાલો કે લેખિત અહેવાલો દ્વારા આ માહિતી સરળતાથી જાણી શકાય છે ત્યારબાદ છે મુદ્દા નંબર 3 કામગીરીનું માપન કાર્યોની માપણી કરવી એ કાર્યો સંખ્યાત્મક અને ગુણાત્મક પણ હોઈ શકે એટલે માપન તમે જે કામ થયું છે એનું માપણી તમારે કરવાની રહેશે તો પ્રક્રિયાનો પહેલો મુદ્દો શું હતો ધોરણોની સ્થાપના બીજો મુદ્દો છે માહિતી સંપાદન અને ત્રીજો મુદ્દો છે કામગીરીનું માપન ત્યારબાદ છે ચોથો મુદ્દો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવી જે તમે કામગીરીનું પરિણામ મળ્યું છે એના નક્કી કરેલા ધોરણો ધારણાઓ સાથે સરખાય કે ખરેખર એ મુજબ કામ થયું છે કે નહીં જોઈએ કાર્યો અંગેની માહિતી એકત્ર કરવામાં આવે જે કામ થયા છે એ કામની બધી માહિતી ભેગી કરવી એની ધોરણો સાથે સરખાવી એટલે કે નક્કી કરેલા ધારણાઓ જે હતી એ ધારણાઓ સાથે સરખાવી કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે કેટલા પ્રમાણની અંદર ધારણાઓ સિદ્ધ થઈ છે એ કામગીરીના આધારે જાણવું
અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તેની માહિતી મેળવવામાં આવે. ત્યારબાદ જો તફાવત બંને વચ્ચે માલુમ પડે તો એને વિચલનો કહેવામાં આવે છે. ત્યારબાદ છે સુધારા લક્ષી પગલા પ્રક્રિયાનો છેલ્લો મુદ્દો શું, તો કે આ પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે સુધારા લક્ષી પગલા. ઘણીવાર એમસીક્યુમાં પૂછાય નીચેનામાંથી અંકુશનો છેલ્લો તબક્કો કયો, તો સુધારા પગલા યાદ રાખવું જોશે. કાર્યનું મૂલ્યાંકન કરી સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવું, તો કાર્ય જે થયું એનું મૂલ્યાંકન કરવું અને ધારણાઓ સાથે સરખામણી કરવી. વિચલનો જણાય તો તેને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. આ સુધારાલક્ષી પગલાંમાં ત્રણ બાબતો છે. એમાં પહેલું પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, એટલે શું, તો કે જે ધોરણો નક્કી કર્યા છે અને એ ધોરણોમાં કાર્ય પ્રમાણે પરિણામ એને મળતા આવતા હોય અને જેટલું ધોરણો નક્કી કર્યા એ પ્રમાણે જ હોય, તો હકીકત તમે મળેલા પરિણામની પરિસ્થિતિ અને ધારણામાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. બીજો મુદ્દો છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. જે ધારણાઓ નક્કી કરી છે એટલું પરિણામ મળ્યું નથી, તો નથી મળવાનું કારણ શું, તો તફાવત એ ખામીને શોધવી અને પરિસ્થિતિમાં ફેરફાર કરવા અને જે ખામી છે એને દૂર કરવાના પ્રયત્નો કરવાના રહેશે. ત્યારબાદ છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. જે તમે ધારણા મેળવી છે, જે તમે જે નક્કી કર્યો છે એ ખરેખર એ પ્રમાણે સંપૂર્ણ સાબિત થયો જ ન હોય, એ પ્રમાણે કામગીરી થઈ જ ન હોય, તો મૂળ ધોરણોને બદલી નવા ધોરણો સ્થાપવા જોઈએ. તો સવાલ છે ત્રીજો, આયોજનની પ્રક્રિયાના પાંચ તબક્કા. નંબર એક ધોરણોની સ્થાપના, નંબર બે માહિતી સંપાદન, નંબર ત્રણ કામગીરીનું માપન, નંબર ચાર થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, અને નંબર પાંચ સુધારા લક્ષી પગલા લેવા. એમ કરી આ બંને સવાલ અહીં પૂરા થાય. સારા અક્ષરે લખી વ્યવસ્થિત તૈયારી કરશો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.